બોડેલીના ફતેનગર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેતા રહીશો આક્રોશમાં આવી જતા ગ્રામના સરપંચ સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા. સરપંચ અધિકારીઓનો સતત સંપર્ક કરતા અધિકારીએ ફોન રિસીવ કર્યો નહોતો, જેના પગલે સ્થાનિકોએ અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કચેરીના પંખા ચાલુ જોવા મળ્યા હતા. ઓફિસની બહાર દાદરા નીચે દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. લોકોમાં વધુ રોષ ફેલાયો, જેના કારણે ઇમ્પેક્ટ ફી ભરવા વધુ 4 મહિનાની મુદત લંબાવવામાં આવશે. આગામી વિધાનસભા ગૃહમાં રાજ્યના શહેરી વિકાસનો હવાલો સંભાળતા ઋષિકેશ પટેલ બિલ રજૂ કરશે. તો અગાઉ સરકાર સપ્ટેમ્બર માસમાં અનધિકૃત બાંધકામને કાયમી કરવા માટેની યોજના શરૂ કરી હતી કે જે યોજનાનો પ્રતિસાદ ન મળતા સુધારા વિધેયક બિલના માધ્યમથી વધુ 4 માસનો વધારો કરવામાં આવશે. ભેસાણના ગોરવિયાળી ગામમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ભેસાણ ગોરવિયાળી રૂટની બસનો વિડીયો વાયરલ થયો છે. ગોરવિયાળી ગામમાં આખી રાત બસ ચાલુ રાખવામાં આવતી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. ત્યારે બસ ડ્રાઈવરને અંગે પૂછપરછ કરતા બસમાં બેટરીનો અભાવ હોવાથી સવારે ધક્કા ન મારવા પડે તે માટે આખી રાત એન્જિન ચાલુ રાખવાનું જણાવ્યું હતું. ત્યારે ગ્રામજનોએ બસ ડ્રાઈવર પર ડીઝલનો ખોટો ઉપયોગ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના રૂટ પર પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરાઈ છે. આ વોલને કારણે રખડતા ઢોર રેલવે ટ્રેકની વચ્ચે આવવાની સમસ્યાનું નિરાકરણ આવશે. પ્રોટેક્શન વોલ લોખંડની ઊંચાઈવાળી છે કે તેથી ટ્રેકની વચ્ચે કોઈ પશુ ન આવી શકે. જોકે 30 સપ્ટેમ્બર રોજ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાઈ હતી, જે અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસને અનેક વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે અને મોટાભાગે રખડતા પશુ અડફેટે આવતા અકસ્માત સર્જાયો છે. અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શને ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 20,000 કરતા પણ વધારે વાયરલના કેસ સામે આવ્યા. સિવિલ ઓપીડીમાં રોજના 3,000 દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારે વાયરલ ઇન્ફેક્શન સાથે પાણીજન્ય રોગોના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. બાળકોમાં ઝાડા ઉલટીના કેસની સંખ્યા વધી છે. તો સિવિલ હોસ્પિટલમાં 116 બાળકોના કેસ નોંધાયા છે. સિવિલમાં ડેન્ગ્યુના 12, કમળાના 130, ચિકનગુનિયાના 4, ડાયરિયા વોમિટિંગના 126 અને ન્યુમોનિયાના 61 કેસ નોંધાયા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 201 સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી આપી હતી. પંજાબના સીએમે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ પંજાબમાં થયેલી હિંસાને લઈને કહ્યું હતું કે ધરણા કે પ્રદર્શન કરવાની સૌને છૂટ છે, પરંતુ તેની આડમાં હિંસા થાય તે ચલાવી લેવાશે નહીં. સીએમે ઉમેર્યું હતું કે પોલીસ મથક ઉપર હુમલો કરવાની ઘટનાની સૌએ નિંદા કરી છે. સુરતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારતા પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરી હતી. ગૃહમંત્રીની મુલાકાત વેળાએ મૃતક બાળકીનો પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો, કે જ્યાં ગૃહમંત્રીએ પરિવારને સાંત્વના પાઠવી અને આરોપીને ઝડપથી ફાંસીની સજા થાય તેવા પ્રયત્નો કરવા માટે આશ્વાસન આપ્યું હતું. અમદાવાદની જેમ રાજકોટમાં પણ ખાનગી માર્કેટ યાર્ડ સ્થાપવાની ગતિવિધિઓ શરૂ થઈ છે. કિસાન સંઘ અને કોર્પોરેટર જૂથ સાથે ખાનગી માર્કેટિંગ યાર્ડ બનાવવા તૈયારીઓ કરાશે. તો ખેડૂત નેતા દિલીપ સખિયા સહિત અગ્રણીઓ રાજકોટ રિંગ રોડથી લોધિકા સુધી ખાનગી માર્કેટ યાર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં સલાહકારી અને ખાનગી માર્કેટ યાર્ડ વધી રહ્યા છે. અમૂલ ડેરીમાં કેસરીઓ લહેરાવ્યા બાદ નવનિયુક્ત ચેરમેને ડેરીના માળખામાં ધરખમ ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. ચેરમેન વિપુલ પટેલે ડેરીમાં અગાઉ થયેલા વ્યાપક ભ્રષ્ટાચારના ઘટાસ્ફોટ કર્યો હતો. સાથોસાથ મહેમદાબાદના રુદનાના એક પશુપાલકે માત્ર 4 પશુ રાખીને એક દિવસમાં 1,000 લીટર દૂધ ભરવાના કેસમાં સ્થળ પર રેડ પાડી હતી. કચ્છના દરિયાકાંઠાનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે દરિયાકાંઠાના ગામડાઓનું જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં વધતો જતો વાહન વ્યવહાર, ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન, ઓઇલ ગેસ ડેવલપમેન્ટ તેમજ દરિયાકાંઠાએ વધતા ઉદ્યોગ, ફેક્ટરી, વૃક્ષછેદન તે સાબિત થયા છે. ગુજરાતમાં દર વર્ષે 5 થી 10 મીમી જળસ્તર વધી રહ્યું છે, જે ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે. જો કચ્છના દરિયાકાંઠાની પરિસ્થિતિ આવી જ રીતે રહેશે તો દરિયાકાંઠા નજીકના ગામડાઓ 5 થી 10 વર્ષમાં જ દરિયામાં ગરકાવ થઈ જશે. માવડાના સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ ખાનગી કંપનીઓને કેમિકલયુક્ત પાણી છોડતા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરી હતી, કે ત્યારબાદ જીપીસીબીએ
डिस्माना कंपनी ने क्लोजर नोटिस आपी के वीज कनेक्शन कापी नाखता कंपनी बंद करवामां आवी हती। जो कि कंपनीए रूपया 60 लाख दंड और 60 लाख डिपोजिट भरता कंपनी फरी चालू करवामां आवी हती। समग्र मामले सामाजिक कार्यकर आरटीआई द्वारा माहिती मांगता चौंकावनारा खुलासाओ सामे आव्या हता के जेवा सामाजिक कार्यकरनी खोटी सहीनो उपयोग करीने कंपनी ने चालू करवामां आवी होवानुं बहार आव्युं छे। अमदावाद में जिला ने लैंड ग्रेबिंग एक्ट आया बाद राज्य में सौथी वधु फरियादो सामे आवी छे। लैंड ग्रेबिंग अंगे जिला तंत्र ने अत्यार सुधी में 1800 वधु फरियादो मळी छे कि जेमा 1360 फरियाद नो निकाल थयो छे। हाल में लैंड ग्रेबिंग नो 440 फरियादो पेन्डिंग छे। लैंड ग्रेबिंग में 74 केसों में 363 लोगों सामे एफआईआर नी फरियाद करवामां आवी छे। सरकार पासेथी विविध जोगवाईओ प्रमाणे फायदो अने प्रोत्साहन मेळवता उद्योगो सरकारने समयसर वेरो भरता नथी। एक एवा आंकड़ाओ सामे आव्या छे कि जे छेल्ला घणा वर्षोथी बाकी वेरो बाकी होवानी झांकी आपे छे। तो विवाद हेठळना वेरानी रकम 28,478.59 करोड़ अने बिन विवादित रकम 28,915.77 करोड़ मळीने कुल 57,394.36 करोड़ थाय छे। राज्यना नाणा विभागना सूत्रोना जणाव्या प्रमाणे 10 वर्ष करता वधु समयथी बाकी वेरानी रकम 7,421 करोड़ रूपया छे। गुजरात सरकार ने पोतानी कर आवकों में 10.55% वधारो थयो छे। कुल आवकनो आंकड़ो 1,33,435 करोड़ थयो छे कि जे गया वर्ष 97.70 करोड़ हतो। नाणा विभागे एवी आशा छे कि नीतिगत सुधाराने लीधे आगामी वर्षो में राज्य की अर्थव्यवस्था में वधु झड़पथी वधारो थशे। गुजरात सरकार पर कर्मचारीओना पगार अने पेन्शननुं भारण छे अने ते प्रतिवर्ष वधतुं जाय छे। चालू वर्षे सुधारेला अंदाज प्रमाणे राज्यना सरकारी खातामां काम करता अने सहायत संस्थामां काम करता कर्मचारीओ पाछळ राज्य सरकार पगार पाछळ 40,503 करोड़ खर्च करशे कि जे आगामी वर्ष 2023-24 वधीने 45,091 करोड़ थशे। एटले कि एक वर्षमां 5,500 करोड़नो वधारो थवानो छे। सुरेन्द्रनगरना थानगढ़मां 18 महीनानी बाळकीना मृतदेह साथे अजाण्या शख्से दुष्कर्म आचर्युं छे। बाळकीने जन्मथी हृदयमां काणुं हतुं कि जेनी सारवार दरमियान बाळकीनुं करुण मौत निपजुं हतुं। परिवारजनोए बाळकीना मृतदेहने दफन विधि कराई हती, परंतु हवसखोरोए दफन करेली बाळकीना मृतदेहने बहार काढीने सृष्टि विरुद्धनुं कृत्य आचर्युं हतुं। 18 महीनानी बाळकीनो मृतदेह निर्वस्त्र जोवा मळता परिवारे बाळकीना मृतदेहने तपास माटे राजकोट खसेड्यो छे। મોરબીમાં ફરી એકવાર તસ્કરોએ પોલીસ સામે પડકાર ફેંક્યો છે। હાઈવે પર શક્તિ ચેમ્બર્સમાં તસ્કરોએ 30થી વધુ દુકાનોના તાળા તોડ્યા હતા। 3 દિવસ અગાઉ પણ સિરામિક પ્લાઝમામાં 50થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા। પોલીસે એક ચોરીનો ભેદ ઉકેલતા તે પહેલા અન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે। ચોરની ટોળકી બેફામ બનતા શહેરીજનોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો કર્યા છે। વલસાડના જુજવામાં ખાનગી બેંકના બ્રાન્ચ હેડ કવલજીત સિંઘે આત્મહત્યા કરી છે। કવલજીત સિંઘ પત્નીથી કંટાળીને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। જોકે મૃતકે આપઘાત પહેલા વિડીયો બનાવી સમગ્ર વ્યથા ઠલવી હતી। વિડીયોમાં મૃતકે કહ્યું હતું કે પત્નીને અનેક અફેર હોવા છતાં નફરત ન કરી શક્યો અને છેલ્લે સુધી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માની। રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું છે। અમદાવાદના ભાડજમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો હતો। મૃતક વસંત રાઠોડ પાટડીના ધામા ગામનો વતની છે। મળતી માહિતી પ્રમાણે જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ રમાઈ હતી। વસંત રાઠોડ જીએસટી ઓફિસર તરફથી મેચ રમી રહ્યા હતા તો વસંત રાઠોડ જીએસટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ચાલુ મેચ દરમિયાન તેમનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું। રાજ્યમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે। મહેસાણા ઊંઝા હાઈવે ઉપરથી આરક્ષિત ખીચડાનું કપાયેલું વૃક્ષ ભરેલું ટ્રક ઝડપાયું હતું। વન વિભાગની મિલીભગતથી ભ્રષ્ટાચાર કરીને ખીચડાનું નિકંદન થતું હોવાનો આક્ષેપ કરાયો છે। ઉત્તર ગુજરાતમાં વધુ નિકંદન થતું હોવાનો સામાજિક કાર્યકરોએ મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો વળી મતગણતરી આગામી 2 માર્ચે હાથ ધરાશે। બંને રાજ્યોમાં કુલ 60માંથી 59 બેઠકો પર જ મતદાન કરવામાં આવ્યું। ચૂંટણીને ધ્યાનમાં લઈને તંત્રે સરહદો સીલ કરી દીધી છે। મેઘાલયમાં સીઆરપીએફના 119 અને નાગાલેન્ડમાં 305 કંપનીઓ તૈનાત કરાઈ છે। મેઘાલયમાં બહુકોણીય હરીફાઈમાં 4 રાષ્ટ્રીય દરજ્જાના પક્ષ ચૂંટણી લડી રહ્યા છે।
તેમજ ભાજપ કોંગ્રેસ નેશનલ પીપલ્સ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત કુલ 13 રાજકીય પક્ષો આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. નાગાલેન્ડમાં પણ 59 બેઠક પર ચૂંટણી કરવામાં આવી રહી છે. મતદાન દરમિયાન સુરક્ષા માટે રાજ્યમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની 119 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. નાગાલેન્ડમાં પણ સોમવારે 60 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 59 બેઠકો માટે મતદાન થશે. તો 10 ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસથી કોંગ્રેસના ઉમેદવાર એન ખેક્ષે સુમીએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર અઝેતો કિનિમિનીએને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. તો અહીં મોટાભાગની બેઠકો પર ત્રિકોણીયથી બહુકોણીય હરીફાઈ સર્જાઈ છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાશે. ગઈકાલે સાંજે તેમની 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલીસી કેસમાં પૂછપરછ કર્યા બાદ સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. દિલ્હીની એક્સાઇઝ પોલીસી મામલે પૂછપરછ માટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈ સમક્ષ રવિવારે હાજર થયા હતા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને આપના નેતાઓ સામસામે આવી એકબીજા પર ગંભીર પ્રહાર કરી રહ્યા છે. દિલ્હી ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે માંગ કરી છે કે મનીષ સિસોદિયાને સત્યેન્દ્ર જૈનને મંત્રીપદ પરથી તાત્કાલિક દૂર કરવા જોઈએ. ભાજપ નેતાઓ કટાક્ષ કરતા કહ્યું કે તમારા પણ કેટલાક વિભાગો સંભાળવા જોઈએ. ક્યાં સુધી મુખ્યમંત્રી બનીને કોઈ કામ વગર બેસી રહેશો? તમારા 7 મંત્રીઓમાંથી 2 જેલમાં છે, 1 બીમાર છે અને 1 પાસે કોઈ પોર્ટફોલિયો નથી. કાયદો કાયદાનું કામ અને તમે સરકાર રોકીને બેઠા છો. દિલ્હી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ રાજકારણ ચરમ સીમાએ પહોંચ્યું છે. ભાજપ નેતા કપિલ મિશ્રાએ આપ પાર્ટી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે મનીષ સિસોદિયાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તો હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે કેજરીવાલ મનીષ સિસોદિયાને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. મનીષ સિસોદિયા દિલ્હીના હજારો અને લાખો પરિવારોને દારૂની જાળમાં ધકેલ્યા છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે છે. તેઓ અહીં શિવમોગા એરપોર્ટ અને અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. પીએમ મોદીએ નવા બાંધવામાં આવેલા એરપોર્ટનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તે શિવમોગામાં અનેક પ્રોજેક્ટ્સનો પાયો નાખશે. શિવમોગા માટે એરપોર્ટનું સ્વપ્ન સાચું પડી રહ્યું છે. આ ફક્ત એક એરપોર્ટ જેટલું જ નથી, પરંતુ માલંદ ક્ષેત્રના પરિવર્તનની યાત્રાની શરૂઆતનો દરવાજો છે. સંપૂર્ણ પ્રોસ્ટેટ શિવમોગા એરપોર્ટ 666.38 એકર જમીન પર સ્થિત છે. જમીન સિવાય તેમાં રનવે, ટર્મિનલ બિલ્ડિંગ, ETC ટાવર, ફાયર સ્ટેશન બિલ્ડિંગ પણ છે કે તેમાં ટેક્સી વેવ, એપ્રોચ રોડ, પેરિફેરિલ રોડ અને કમ્પાઉન્ડ વોલ પણ આવેલી છે. તો પીએમ મોદી ચૂંટણીની સિઝનમાં શિવામોગા અને બેલગાવી જિલ્લાઓમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, રેલવે અને માર્ગ પ્રોજેક્ટ સહિતના ઘણા નવા પ્રોજેક્ટ્સ શરૂ કરાવશે. પીએમ મોદી આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે, કે જેનો સીધો લાભ દેશના 8 કરોડથી વધુ ખેડૂતોને થવાનો છે. પીએમ મોદીએ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ દેશભરમાં ખેતી લાયક જમીન ધરાવતા તમામ જમીનધારક ખેડૂત પરિવારને ચોક્કસ બાકાત માપદંડો આધારિત 2000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. યોજના હેઠળ પ્રતિ વર્ષે 6000 રૂપિયાની રકમ અને 2000 રૂપિયાની 3 હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં આપવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેકે સુલ્વિને જણાવ્યું હતું કે જો ચીન યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાની સૈન્ય મદદ કરશે તો તેણે વાસ્તવિક કિંમત ચૂકવવી પડશે. રશિયા યુક્રેનનું યુદ્ધ બેઝિંગ માટે વાસ્તવિક જટિલતાઓ રજૂ કરે છે. કે તે જણાવ્યું હતું કે બેઝિંગ નિર્ણય કરવો પડશે કે તે કેવી રીતે આગળ વધવા માંગે છે. જો તે સૈન્ય સહાય કરવા માંગે છે તો ચીન રશિયા સૈન્ય સહાય આપશે તો તેણે ભોગવવા તૈયાર રહેવું પડશે. અમેરિકાના ઉર્જા વિભાગે કોરોનાને લઈને એક નવો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગે કહ્યું કે કોરોનાના વાયરસનો જન્મ ચીનની લેબોરેટરીમાં થયો છે. ઉર્જા વિભાગનો અહેવાલ વર્ગીકૃત ગુપ્તચર અહેવાલોથી સૂચિત કરાયો છે, કે જે વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસના મુખ્ય સભ્યોને સુપ્રત કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની લેબોરેટરીમાં થયેલા અકસ્માતથી કોવિડ વાયરસ ફેલાયો હતો. તો અગાઉ FBIએ પણ તારણ કાઢ્યું હતું કે વર્ષ 2021માં ચીનની લેબોરેટરીમાં લીક થવાને કારણે કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યો હતો.
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાઅધિવેશનમાં પ્રિયંકા વાડ્રાએ સંબોધન કર્યું હતું. પ્રિયંકાએ 2024ની લોકસભાની ચૂંટણી જીતવા વિપક્ષને એક થવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એવા લોકો કે જે દેશની રાજનીતિને જોઈ સમજી રહ્યા છે કે તે કંઈક તો ખોટું થઈ રહ્યું છે, તેમને એક મંચ આપવો આપણું કામ છે, તેમનો અવાજ બુલંદ કરવો એ આપણું કામ છે કે જે મોટી જવાબદારી છે. કોંગ્રેસ મહાધિવેશનમાં રાહુલ ગાંધીએ ફરી અદાણીનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ પીએમ મોદીના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અદાણીની કંપનીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. દેશના બધા જ રૂપિયા એક જ કંપની પાસે આવી ગયા હતા. આ શેલ કંપનીઓ કે જે હજારો કરોડો રૂપિયા ભારત મોકલે છે તે કોના છે, કેમ જેપીસી તપાસ નથી થતી. છત્તીસગઢમાં કોંગ્રેસ મહાધિવેશનના છેલ્લા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે હું 52 વર્ષનો થઈ ગયો છું, છતાં મારી પાસે રહેવા માટે ઘર નથી. કાર્યકરોના દિલમાં મારી જગ્યા છે, તે જ મારું ઘર છે. તેમણે ભાવુક થઈને નાનપણમાં ઘર છોડવા વીતેલી ઘટના યાદ કરી. ભાજપે ફરીવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે આજે ભારતની ચર્ચા દુનિયામાં થઈ રહી છે અને કોંગ્રેસ નેતા દેશને બદનામ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે જમ્મુ કાશ્મીરમાં તિરંગો દેખાય છે. આજે જમ્મુ કાશ્મીરમાં તિરંગો લહેરાવાનું કારણ જમ્મુ કાશ્મીરમાં આવેલું સુશાસન છે કે જેનું કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ચિંતન કરવું જોઈએ. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં ટાર્ગેટ કિલિંગની ઘટના પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબુબા મુફ્તીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ટાર્ગેટ કિલિંગની ઘટનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે, ભાજપ લઘુમતીઓના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ થઈ રહી છે, તેઓ માત્ર ઘાટીમાં સામાન્ય સ્થિતિ દર્શાવવા માટે લઘુમતીઓનો ઉપયોગ કરે છે. મુફ્તીએ વધુમાં કહ્યું કે ભાજપ આવી ઘટનાઓનો ઉપયોગ દેશમાં મુસ્લિમોની છબી ખરાબ કરવા માટે કરી રહી છે, હું આ ઘટનાની નિંદા કરું છું. પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશન પર ખાલિસ્તાન સમર્થકોના હુમલાનો વિરોધ વધી રહ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે આ પૂરા મામલે ભગત માન સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. કેપ્ટનનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા કેન્દ્રનો વિષય નથી, પણ પંજાબ સરકાર કાયદો વ્યવસ્થા સંભાળવા સક્ષમ નથી તો ભારત સરકારે કાર્યભાર સંભાળવો પડશે. પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે પાકિસ્તાનમાંથી એક ડ્રોન ઝડપી પાડ્યું છે. અમૃતસરના સાદત ગામમાંથી મળી આવ્યું હતું જે કે ચાઇનીઝ ડ્રોન હોવાની માહિતી સામે આવી છે. ડ્રોન અંગે સુરક્ષા એજન્સીઓ ડ્રોન અંગે તપાસ શરૂ કરી છે, તેમજ ગામના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે ડ્રોનમાં પીળી પોલીથીનમાં લપેટેલી પ્રતિબંધિત સામગ્રીનું 5 કિલોનું પેકેટ મળી આવ્યું હતું કે જે ડ્રગ્સ હોવાની બીએસએફે આશંકા વ્યક્ત કરી છે. પંજાબી સિંગર સિંધુ ભૂસેવાલા મર્ડર કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગ વોર સામે આવ્યો કે જેમાં 2 ગેંગસ્ટરના મોત થયા છે, જ્યારે 1 ઘાયલ થયો છે જેને હોસ્પિટલ ખસેડાયો હતો. જાણકારી મુજબ રવિવારે બપોરે જે છે સ્થિતમાં કેન્દ્રીય જેલમાં બંધ આરોપી વચ્ચે અથડામણ થઈ હતી, તો આ દરમિયાન 2 આરોપીઓના મોત ઉપરાંત કેટલાક આરોપીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સર્જાય છે. પુલવામામાં આતંકવાદીઓ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ ઝડપી પાડવા માટે સુરક્ષા દળોએ બેંક વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે સિક્યોરિટી ગાર્ડ સંજય શર્માને ગોળી મારતા તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખસેડાયો હતો, કે જ્યાં જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તુલાએ સંજય શર્માને મૃત જાહેર કર્યા હતા. છેલ્લા 2 દિવસમાં બીજી વખત ઘટના બની છે. મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હું સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ નથી લેવાનો, હું ઉત્તરાખંડને આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી છે. તેમણે પક્ષનું સભ્યપદ લેવાનો ઇનકાર કર્યો છે. મને પદની કોઈ લાલસા નથી, પરંતુ પદ મારો પીછો છોડ્યો નથી. હું મહારાષ્ટ્ર છોડીને આવ્યો છું અને હવે ઉત્તરાખંડમાં આગળ વધીશ. શિવસેનાના ઠાકરે જૂથ અને શિવસેનાના શિંદે જૂથ મુદ્દે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે પરથી ઉદ્ધવ ઠાકરેનું શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 29 જુલાઈએ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો, પણ સાથે જ કહ્યું હતું કે આ વિશ્વાસમત સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓના પરિણામ પર નિર્ભર કરે છે. જોકે તે પહેલા જ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી દીધું હતું.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ કર્યા બાદ સીબીઆઈએ ધરપકડ કરી છે. તો દિલ્હીની એક્સાઇઝ પોલિસી મામલે પૂછપરછ માટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈ સમક્ષ રવિવારે હાજર થયા હતા. દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે સવારે 11 કલાકે સિસોદિયાની પૂછપરછ શરૂ કરાઈ હતી. સીબીઆઈ સમક્ષ પેશી પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા હતા કે જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે રાજઘાટથી નીકળીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે ભગતસિંહના વંશજો છીએ, અમે કોઈનાથી ડરતા નથી, મોદી સરકાર જો કોઈથી ડરતી હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે સીબીઆઈની ઓફિસ પર પહોંચ્યા હતા. તો સાથોસાથ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સીબીઆઈ ઓફિસની બહાર આપના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસે દક્ષિણ જિલ્લામાં અને સીબીઆઈ ઓફિસના પ્રવેશ દ્વારની આસપાસ ધારા 144 લાગુ કરી છે. તો દિલ્હી પોલીસે રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય સહિત 50 લોકોની અટકાયત કરી છે અને ઘણા ધારાસભ્યોને મેદાન ગઢી અને ફતેહપુર બેરી લઈ જવાયા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ગ્રાઉન્ડ સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીના આંતરિક અહેવાલનું તારણ સામે આવ્યું છે કે શિવરાજસિંહની સરકારે વધારે મહેનત કરવી પડશે. રાજ્યમાં વિકાસ યાત્રાનું સમાપન બાદ કેન્દ્રીય નેતૃત્વ પણ રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. તો ભાજપ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં જ આગામી વિધાનસભામાં ચૂંટણી લડશે તેમજ ભાજપના આંતરિક અહેવાલે ચિંતા વધારી છે. ભાજપ માટે મધ્યપ્રદેશમાં સત્તા વિરોધી લહેરને શાંત કરવાનું સરળ નહીં હોય. આગામી સમયમાં રાજ્યમાં મોટા પાયે ફેરફાર આવે તેવા સંકેતો મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કડક સુરક્ષા સાથે 2 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ કરાયું હતું કે જેમાં જિલ્લાની કસ્બા અને ચિશાવડ બેઠક પર ભાજપના ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાપના અવસાનને કારણે ખાલી થઈ હતી કે જેની પેટા ચૂંટણી પૂરતી વ્યવસ્થા સાથે યોજાઈ હતી. પુણે શહેરના કસ્બા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના હેમંત રસાને અને કોંગ્રેસના રવિન્દ્ર ધાંગેરને વચ્ચે મુકાબલો થયો હતો, જેમને કોંગ્રેસ, એનસીપી અને શિવસેના મહાવિકાસ આઘાડી ગઠબંધનનું સમર્થન છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના વિરોધીઓ પર વર્ષ્યા હતા. તેમણે કહ્યું કે મુંબઈને શંઘાઈ બનાવવાનું સપનું જોવાની જરૂર નથી, પરંતુ મહાનગરને આંતરરાષ્ટ્રીય સ્તરનું શહેર બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે. શિંદે એમ પણ કહ્યું હતું કે કેટલાક ઠેકેદારોના પ્રભાવને હટાવવા અને લોકોને ગુણવત્તાવાળા રોડ રસ્તા સેવા આપવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાની જરૂર છે. જો તમે મારા પર એક આરોપ લગાવો છો તો હું જવાબમાં મુંબઈ શહેરમાં 10 સારા કામ કરીને બતાવીશ. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેનામાં બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ મને મુખ્યમંત્રી પદ આપવાની ઓફર આપી હતી. કે જ્યારે આ નિવેદન પર શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ લોકો વચ્ચે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે જે કંઈ થઈ ગયું તે થઈ ગયું, તમે મુખ્યમંત્રી બની જાઓ. મેં સાફ ના કહ્યું અને કહ્યું કે અમે આગળ વધી ચૂક્યા છે, હવે સમય વીતી ગયો છે. જોકે શિવસેના ગુમાવ્યા બાદ મુખ્યમંત્રી ઠાકરે ફરી એકવાર મિશન મહારાષ્ટ્ર પર નીકળી ગયા છે. શનિવારે જ રાજ્યવ્યાપી શિવ ગર્જના અને શિવ સંવાદ અભિયાનની શરૂઆત કરી હતી કે જે 4 માર્ચ સુધી ચાલશે. ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરવા કરાયેલી જાહેરાત હેઠળ સરકારે અત્યાર સુધીમાં 3 ઈ ઓક્શન મારફતે 18.5 લાખ ટન ઘઉંનું વેચાણ પૂરું પાડ્યું છે. તો આ ઘઉંમાંથી 11 લાખ ટન ઘઉં સફળ બિડર દ્વારા ડિલિવરી લઈ લેવામાં આવ્યું હોવાનું ફૂડ ઓપરેશન ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. 15 માર્ચ 2023 સુધી દર બુધવારે ઘઉંના વેચાણ માટે સરકાર ઈ ઓક્શન હાથ ધરવા યોજના ધરાવે છે. તો બફર સ્ટોકમાંથી માલ છૂટો કરવાની સરકારે નિર્ણય કર્યો છે. ખુલ્લા બજારમાં ઘઉં છૂટા કરવાની સાથે જ દેશની વિવિધ મંડીઓમાં ખાનગી ટ્રેડરો પાસે ઘઉંના ભાવમાં 7-20% સુધી ઘટાડો જોવા મળ્યો હતો. ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ કુલ 50 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરાશે. પ્રથમ 30 લાખ ટન અને બાદમાં 20 લાખ ટન વેચણીની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈ ઓક્શન ફ્લોરર મિલ્સ ખાનગી ટ્રેડરો જથ્થાબંધ ખરીદદારો તેમાં ભાગ લઈ શકે છે.